नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 10 गणितमां प्रकरण नंबर 15 संभावना ना भाग 4 मां आजे आपणे अभ्यास करीशुं। किसान माध्यमिक विद्यालय लुणावाड़ा महिसागर द्वारा आपनुं हार्दिक स्वागत छे। तो आओ विद्यार्थी मित्रों, आपणे आ संभावना प्रकरणमां आगळ अभ्यास करीए। विद्यार्थी मित्रों, सौ प्रथम तमने सिक्कावाड़ा दाखला वारंवार पूछाता हो। सिक्कावाड़ा दाखलानी अंदर तमारे शू ध्यान राखवानुं छे तेनी वात करीए तो सिक्कावाड़ा जे दाखला जे छे एमां एक सिक्का ने एक वार उछाड़वामां आवे तो केटला परिणाम आपणने प्राप्त थाय। तो विद्यार्थी मित्रों, तमे सिक्का ने घणी वखत उछाड़ियो हशे अने जोयुं हशे कि एक सिक्का ने उछाड़वामां आवे छे त्यारे आपणने केटला परिणाम मळता होय छे। तो विद्यार्थी मित्रों, एक सिक्का ने एक वखत उछाड़वामां आवे तो आपणने केटला परिणाम मळशे? बे परिणाम मळशे। कया कया परिणाम मळशे? तो एच अने टी। एच अने टी एटले विद्यार्थी मित्रों, आपणे एमां जोईशुं के एच एटले छाप अने टी एटले कांटो। तो विद्यार्थी मित्रों, अहींया एच अने टी जे छे ये छाप अने काटो छे, ए तमे हेड अने टेल तरीके ओळखवामां आवे छे। हवे विद्यार्थी मित्रों, एक सिक्का ने बे वार उछाड़वामां आवे, एक सिक्का ने जो बे वार उछाड़वामां आवे तो एमां आपणने मळता जे परिणामो जे छे ए परिणामो केटला मळशे एनी आपणे वात करीए तो एमां आपणने 4 परिणाम मळे छे। 4 परिणाममां सौ प्रथम बंने छाप छाप होय, छाप अने कांटो, कांटो अने छाप अने बंने वखत जो कांटो कांटो होय तो आ रीते आपणने 4 परिणामो मळता होय छे। तो विद्यार्थी मित्रों, आपणे हमणां वात करी ते प्रमाणे हेड अने टेल कई रीते दर्शावामां आवे छे तो आप जोई शको छो स्क्रीन उपर। एच एटले छाप अने टी एटले कांटो, अहींया रुपियानो एक सिक्को बतावेलो छे अने जो 4 परिणामो केवी रीते मळे छे एनी पण जोड बताई छे कि शरूआतमां एच अने टी, एच टी अने पछी एमांथी हजू एच टी एच टी करीए अने अहींया तमे जोड जोई शको छो कि आ रीते आપણને મળતા હોય છે, 4 પરિણામો મળતા હોય છે। તો જ્યારે પરીક્ષાની અંદર જ્યારે દાખલા પૂછાય છે ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે એમાં કુલ પરિણામો કેટલા મળે છે ધ્યાન રાખવાનું છે। એક સિક્કો લીધેલો છે, બે સિક્કા લીધેલા છે તો આપણે ધ્યાન રાખવાનું રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ, એમાં જોઈશું કે એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે તો કેટલા પરિણામો મળે। તો વિદ્યાર્થી મિત્રો, એક સિક્કાને જો 3 વખત ઉછાળવામાં આવે તો કુલ આપણને 8 પરિણામ મળે છે। 8 પરિણામો કયા કયા મળે છે એ આપણે જોવાના છે। તો સૌ પ્રથમ 3 એ 3 આપણે અહીંયા એચ 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 છે, ત્યારબાદ એચ એચ ટી, એચ ટી એચ, એચ ટી ટી, ત્યારબાદ ટી એચ એચ 5મું પરિણામ, 6ઠું પરિણામ ટી એચ ટી, 7મું ટી ટી એચ અને 8મું 3એ ટી 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 તરીકે મળતા જોવા મળે છે। આ વિદ્યાર્થી મિત્રો, લખવાની અંદર તમારે ગોખવાનું નથી। આ 8એ 8 પરિણામમાં તમે જોઈ શકો છો કે શરૂઆતમાં જે 4 પરિણામો છે એનો પહેલો અક્ષર એચ છે, એમ નીચેના 4 જે છે એનો પહેલો અક્ષર છે ટી, એટલે પહેલાં 4 એચ મૂકી દેવાના પછી 4 ટી મૂકવાના। ત્યારબાદ એમાં પછી બબે બબેમાં 2 એચ 2 ટી 2 એચ 2 ટી, પછી 1 એચ ટી એચ ટી એચ ટી એચ ટી, તો એ રીતે 8 પરિણામો બનશે। અહીંયા તમે જોઈ શકો છો ડાયાગ્રામમાં ખૂબ સરસ રીતે બતાવ્યું છે કે ફર્સ્ટ કોઈનનો એચ ટી, સેકન્ડનો એચ ટી અને થર્ડ કોઈનનો, તો આ રીતે જે છે એ 8 જે છે એમાં કુલ પરિણામો જોવા મળતા હોય છે। તો દાખલાની અંદર એક સિક્કાને એક વખત, બે વખત અને 3 વાર ઉછાળવામાં આવે તો કેવા પરિણામો મળે એ તમે અહીંયા જોઈ શકો છો। હવે આપણે એક એક્ઝામ્પલ લઈશું વિદ્યાર્થી મિત્રો, આપણા જ ટેક્સ્ટબુકનો આ એક એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનો। સંખ્યા બરાબર જોજો કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે
ઉછાળવાનો છે અને તેના પરિણામ દર વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે છે, એટલે કે ત્રણે ત્રણ છાપ અથવા તો ત્રણે ત્રણ કાંટો, તો હનીફ રમત જીતી જાય છે. અને જો એવું ના થાય તો અન્યથા તે હારી જાય છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા હનીફ હારે તેની સંભાવના શોધવાની છે, હનીફ જીતે એની સંભાવના નથી શોધવાની, બરાબર છે કે નહીં? તો ઘણી વખતે બાળકો સંખ્યા વાંચવામાં ઉતાવળ કરી અને જીતે એની સંભાવના લખી નાખે છે. ખરેખર અહીંયા આપણને પૂછ્યું છે કે તે હારે એની સંભાવના કેટલી થઈ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે તો પરિણામો કેટલા મળે છે, તો આપણે આગળ જોયું તે પ્રમાણે આઠ પરિણામો મળશે. કયા કયા પરિણામ મળશે એ આપણને ખ્યાલ છે. તો આપણે અહીંયા જોઈએ કે આપણે એમાંથી આપણને આ રીતે આઠ પરિણામો પ્રાપ્ત થાય છે. આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, બરાબર બરાબર ચોપડાની અંદર પણ તમારે નોંધવાનું છે. હવે મિત્રો, આમાં તમે જોઈ શકો છો કે કેટલા પરિણામો સરખા છે, કે જેમાં ત્રણ છાપ અને ત્રણ કાંટો હોય એવા કુલ પરિણામો કેટલા છે એ તમારે ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હનીફ તો જ જીતે જો ત્રણ છાપ અને ત્રણ કાંટો હોય. તો ત્રણ છાપ અને ત્રણ કાંટો હોય તેવા પરિણામો કેટલા છે? બે છે. માટે હવે હનીફ ક્યારે હારે એવા પરિણામો કેટલા? તો બાકી રહેલા પરિણામો છ છે, કે જેમાં તે હારે છે. કુલ પરિણામો થયા આઠ, હારે તેવા પરિણામો છ. માટે હનીફ હારે તેની સંભાવના, ઘટના ઉદ્ભવે તેવી સંખ્યા છે છ, હારે એટલી, અને કુલ સંખ્યા છે આઠ. માટે ત્રણ દુ છ અને ચાર દુ આઠ, જવાબ થશે 3/4. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો કુલ પરિણામો જે પેલા બે મળ્યા એ 2/8 કરી નાખે, પણ એ તો જીતે એની સંભાવના થઈ. અહીંયા આપણે શેની સંભાવના શોધવાની છે? હારે એની. તમે જીતે એની સંભાવના શોધી અને પૂરક ઘટનાના નિયમ પ્રમાણે તમે એને એકમાંથી 1/4 બાદ કરો તો તમને તેમાં પણ 3/4 જવાબ મળશે. તો આ રીતે સ્વાધ્યાયનો સિક્કાવાળો એક દાખલાનો નમૂનો આપેલો છે. હાલ આપણે બધાની થિયરી ભણી લઈએ છીએ અને એમાં કેટલાક દાખલાનો પણ અભ્યાસ કરીએ છીએ, બરાબર છે, જેથી તમને એ ખ્યાલ આવી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું આગળ પાસાવાળા દાખલાની. પાસો તમે બધાએ જોયો હશે, બરાબર છે કે નહીં? એ પાસાને ઉછાળતા આપણને કુલ કેટલા પરિણામો મળે છે એની આપણે વાત કરવાની છે. તો એક પાસાને ઉછાળવામાં આવે તો કેટલા પરિણામો મળે એ આપણને પ્રશ્ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, એક પાસાને જો ઉછાળવામાં આવે તો કુલ 6 પરિણામો મળે છે. કયા કયા 6 પરિણામો મળે છે? તો 1, 2, 3, 4, 5 અને 6, એના ઉપર 6 જે છે એ 6 ટપકા કરેલા હોય છે. આ પાસો જોઈ રહ્યા છો અહીંયા, કયા રીતે પાસો હોય છે એ પાસા ઉપર અહીંયા એની 6 બાજુ ઉપર આ રીતે એના નંબર પ્રમાણે ટપકા કરેલા હોય છે, તમે જોઈ રહ્યા છો. હવે એક જ પાસાને જો 2 વખત ઉછાળવામાં આવે, અથવા તો બે પાસાને ઉછાળવામાં આવે, તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા આપણે 2 પાસા લીધેલા છે અને 2 પાસાને ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામો મળે છે? તો ત્યાં આપણને કુલ 36 પરિણામો મળશે. કેટલા પરિણામો મળશે વિદ્યાર્થી મિત્રો? 36. આ 36 પરિણામોને ગોઠવવા માટેનું અહીંયા એક ટેબલ તમને આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે વિચારશો કે આવડું મોટું ટેબલ કેવી રીતે યાદ રાખવાનું? તો બહુ સરળ છે. ટેબલની અંદર હું તમને લખીને પણ બતાવી શકતો હતો કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને પાંચમી, છઠ્ઠી રો છે એમાં જે જોડ આપેલી છે એમાં પહેલામાં માનો કે 1-1 આપ્યો છે, એ રીતે નીચે 2-1, 3-1, એટલે પહેલામાં 1 થી 1, 2, 3, 4, 5, 6 લખવાનું છે દરેકમાં. અને પહેલામાં 1 નંબર આપ્યો છે બધાની જોડે, બધાની જોડે બીજામાં બીજો નંબર, ત્રીજામાં તમે જોઈ શકો છો 1, 3, 2, 3, 3, 3, ચોથામાં 1, 4, 2, 4, 3, 4, પાંચમામાં 1, 5, 2, 5, 3, 5, છઠ્ઠામાં 1, 6, 2, 6, 3, 6. આ રીતે કુલ 36 પરિણામો તમને પ્રાપ્ત થશે. બરાબર, 2 પાસાને સાથે ઉછાળો ત્યારે કોઈ પણ પરિણામ મળી શકે. 1માં 4 મળે, બીજામાં 3 મળે, કાં તો બંને ઉપર 6-6 મળે, કાં તો બંને ઉપર 1-1 મળે, બંને ઉપર 5-5 પણ મળે.
तो आ बदा जे छे 36 36 परिणामों परीक्षा में लखवाना होय छे। तो आ रीते बे पासाने जो उछाड़वामां आवे तो कुल 36 आपणने परिणामों प्राप्त थता होय छे। तो ज्यारे ज्यारे पण पासावाळा आपणे दाखला गणीशुं आगळ त्यारे आपने आ पूछवामां आवशे कि टोटल केटला परिणामों प्राप्त थाय छे। हवे आगळ आपणने पूछाय छे पत्तावाळा दाखला। तो पत्तावाळा दाखलानी अंदर શું યાદ રાખવાનું છે એની આજે આપણે વાત કરીશું। તો આપણે ખબર છે કે આપણે પત્તા જોયેલા છે તો ટોટલ બે કલરના પત્તા આવે છે, કાળો કલર અને એક લાલ રંગ, બરાબર। રંગ બે જ છે, બરાબર છે, આકાર જુદા જુદા છે, ચાર આકાર છે પણ રંગ તો બે જ છે, એક કાળો અને એક લાલ। કાળાની અંદર તમે ઉપરની પ્રથમ હરોળ જુઓ છો એને આપણે શું કહીશું, તો કે ફલ્લીનું પત્તું, ફુલ્લી, ફુલ્લીના 13 પત્તા, પછી લાલના 13 પત્તા છે, પછી કાળીના 13 પત્તા અને પછી ચોકટના 13 પત્તા છે। 13 પત્તામાં કયા કયા પત્તાઓનો સમાવેશ થાય છે, તો પહેલા બધામાં એકો છે, દૂરી, તીરી, ચોથું, પંચું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું, પછી જે એટલે ગુલામ, ક્યુ એટલે ક્વીન અને કિંગ એટલે બાદશાહ। તો આ રીતે ટોટલ દરેકના 13 13 પત્તા અને કુલ પત્તાની સંખ્યા કેટલી થાય વિદ્યાર્થી મિત્રો, કુલ પત્તાની સંખ્યા થાય છે 52। હવે વિદ્યાર્થી મિત્રો આપણને પરીક્ષામાં એવું પૂછવામાં આવે છે ઘણી વખતે કે આ જે છે એમાંથી કેટલા પત્તા ચોકટના છે, કેટલા કાળીના છે, તો બધાના કુલ 13 પત્તા જોવા મળે છે, અહીંયા દરેકના 13 છે, બરાબર, દરેકમાં 13 પત્તા જોવા મળે છે। એમાંય વિશેષમાં આપણને એવું પૂછવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે મુખમુદ્રાવાળા કેટલા પત્તા છે, કે જેમાં ચિત્રવાળું કહી શકાય ગુજરાતીમાં, જેમાં મુખમુદ્રા આવેલી છે, તો મુખમુદ્રાવાળા 12 પત્તા છે, બરાબર। 3 પત્તા લાલના, જેમાં બાદશાહ, રાણી અને ગુલામ, એ રીતે ચોકટના 3, એ રીતે ફુલ્લીના 3 અને એ રીતે કાળીના, એટલે કુલ 12 પત્તા મુખમુદ્રાવાળા જોવા મળે છે। પરીક્ષામાં તમને એવું પૂછાય કે તમે પસંદ કરેલું પત્તું મુખમુદ્રાવાળું હોય તેની સંભાવના શોધો, તો શું કરશો તમે, તો કે ઘટના ઉદ્ભવ્યા પરિણામો કેટલા થયા, તો કે મુખમુદ્રાવાળા 12 છે પત્તા અને કુલ પત્તા 52, 12 ભાગ્યા 52। તો આવા જે છે દાખલાઓ આપણે આગળ ગણવાના છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને મંથવાળા, જે માસવાળા દાખલા ખાસ પૂછાતા હોય છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કેટલા કેટલા દિવસો આવે, તો આપણે એ પહેલાં આપણે દરેક મંથના નામ અને એમાં આવતા દિવસોની સંખ્યા બરાબર આપણે યાદ રાખવાની છે। તો એમાં તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે બે હાથને આ રીતે ભેગા રાખી અને એમાં આપણે જોતા હતા કે ભાઈ કેવી રીતે દાખલા ગણવામાં આવે છે, તો પહેલાં જે ઊંચાણવાળો ભાગ હોય એને આપણે 31 કહીએ અને નીચાણવાળા ભાગને આપણે 30 કહીએ છીએ, એ રીતે અહીંયા દરેકના આપણે એ રીતે ગણતા હતા નાના હતા ત્યારે, અત્યારે પણ એ રીતે પણ વિદ્યાર્થીઓ ગણે છે કે જાન્યુઆરીમાં 31, પછી નીચાણવાળો આવે એટલે ફેબ્રુઆરીમાં 30 ના આવે પરંતુ 28 કે 29, તો એ રીતે આપણે દિવસો ગણીએ છીએ। અહીંયા તમે જુઓ કે જુલાઈ અને ઓગસ્ટમાં બંનેમાં ઊંચાણવાળો ભાગ જે છે માટે બંને 31 31 લીધેલા છે, તો આ રીતે પણ તમે યાદ રાખજો, બરાબર, બંને હાથ ભેગા કરી, જ્યાં ઊંચાણવાળો ભાગ 31, નીચો ભાગ તો 28, પછી 31 30 31, એ રીતે જોવા મળતું હોય છે। તો આ રીતે તમારે દિવસો યાદ રાખવાના છે, તેમ છતાં આપણે એક કોષ્ટક સ્વરૂપે પણ દિવસોને યાદ રાખીશું જેથી તમને ખ્યાલ આવે। તો અહીંયા તમે જોઈ શકો છો જાન્યુઆરીથી માંડીને છેક ડિસેમ્બર સુધી અલગ અલગ દિવસો તમને અહીંયા આપેલા છે, ફેબ્રુઆરીમાં અહીંયા 28 અથવા 29 લખ્યા છે, કેમ વિદ્યાર્થી મિત્રો એવું છે, તો આપણને ખબર છે કે લીપ વર્ષ અને બિન લીપ વર્ષ, જ્યારે લીપ વર્ષ હોય છે ત્યારે ફેબ્રુઆરીમાં 29 દિવસો હોય છે, બરાબર છે, હવે બિનલિપ વર્ષ હોય છે ત્યારે કેટલા હોય છે, ત્યારે 28 દિવસો હોય છે, બરાબર છે કે નહીં, તો લિપ વર્ષમાં 29 અને બિનલિપ વર્ષમાં 28,
तो लीप वर्ष में कुल दिवसों थशे 366, जारे लीप वर्ष में थशे 300, बिन लीप वर्ष में थशे 365। दर चार वर्षे लीप वर्ष आवे छे। तो विद्यार्थी मित्रों, हवे महीनावाड़ा जो दाखला पूछाय तो आनी एक आ शॉर्टकट छे कि महीनाना दिवसों की संख्या जे आपेली छे एना ऊपरथी तमे कही शको छो कि कोईपण वार पांच वक्त आवे तेनी संभावना केटली। तो अहींया तमे जो कि महीनाना दिवसों की संख्या आपेली छे तमने, जो महीनाना दिवसों 28 होय एटले कि 28 करता वधु दिवसनी संख्या केटली थई, तो के कोई 28 करता वधु नथी, 28 ज छे, तो कोईपण वार पांच वक्त आवशे नहीं, मतलब एनी संभावना केटली थई गई, जीरो। महीनानी अंदर 29 दिवसों आया, खास करीने लीप वर्ष में फेब्रुआरी में 29 दिवसों आवे तो शुं थशे, तो त्या 28 करता वधु एक दिवस आवे छे, माटे त्या पांच वक्त, पांच रविवार, पांच बुधवार के पांच गुरुवार, कोईपण वार पांच वक्त आवानी संभावना केटली थशे विद्यार्थी मित्रों, 1/7। त्यारबाद जो 30 दिवस हो महीना में तो 28 करता केटला दिवस वध्या, 2 दिवस वध्या, माटे संभावना केटली थशे 2/7। एज रीते 31 दिवस हो तो त्या आपणने थशे, आपणे जो थशे एमां केटला थशे तो 3 दिवसो वधे छे, ने 3 दिवसो वधे छे माटे त्या 3/7 आवशे। आ रीते विद्यार्थी मित्रों महीनावाड़ा जे दाखला छे एने शॉर्टकट में याद राखवानी, 28 करता जेटला दिवस वधे एटला दिवस भाग्या कुल परिणामनी संख्या तो 7, कारण के अठवाडियाना दिवार केटला 7 छे, माटे हवे आपणे जोईए कोईपण महीनामां 30 दिवस होय तो एक्जाम्पल केवी रीते गणो, तो कुल वार केटला 7, ओ साथे सात वारना नाम तमने ख्याल हशे ज, बराबर, रवि, सोम, मंगळ, बुध, गुरु, शुक्र, शनि। હવે કોઈપણ માસની અંદર આખે આખા અઠવાડિયા જો લઈએ તો આખા અઠવાડિયા કેટલા થાય, તો આખા અઠવાડિયા થાય વિદ્યાર્થીઓ મિત્રો 7×4 એટલે કેટલા થશે 28, બરાબર છે, એટલે આખા અઠવાડિયા લઈએ તો 28 થયા। હવે 30 દિવસ છે તો બાકી કેટલા રહ્યા, 30 દિવસ હોય તો બાકી કેટલા રહ્યા, તો કે 30-28 એટલે 2 દિવસ બાકી રહ્યા। હવે એ 2 દિવસ કયા હશે, તો રવિ પણ હોય છે, રવિ સોમ હોય, સોમ મંગળ હોય, મંગળ બુધ હોય, ગુરુ શુક્ર હોય, બુધ ગુરુ હોય, શુક્ર શનિ હોય, શનિ રવિ હોય, એટલે કોઈ પણ હોઈ શકે, ઘટના ઉદ્ભવે એવા પરિણામો કેટલા થયા, 2, અને કુલ પરિણામો 7, માટે સંભાવના શું થશે 2/7। તો આ રીતે એક્ઝામ્પલ ગણી શકાય છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આગળ જોઈએ કે કોઈપણ મહિનામાં 31 દિવસો હોય તો શું થાય, તો ત્યાં પણ યાદ રાખવાનું કુલ 7 વાર છે, રવિથી શનિ સુધી, એક મહિનામાં 5 વાર આવે તેની સંભાવના, 7×4 એટલે 28, આખા આખા 4 અઠવાડિયા આવી ગયા। 31 દિવસ હોય તો 31-28 એટલે કેટલા દિવસ રહ્યા, 3 દિવસ બાકી રહેશે, માટે કુલ પરિણામ 7, ઘટના ઉદ્ભવે તેવા 3, માટે સંભાવના 3/7। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે। હવે આપણે આગળ જોઈશું કેલેન્ડર આધારિત કેટલાક દાખલાઓમાં બિનલીપ વર્ષ અને લીપ વર્ષના દાખલા પૂછાય। તો બિનલીપ વર્ષ કે જેમાં કેટલા દિવસ હોય, ફેબ્રુઆરીમાં 28 દિવસો હોય છે, હવે એમાં કોઈપણ વાર 53 વખત આવે તેની સંભાવના શોધવાની છે। કોઈપણ વાર આખા વર્ષમાં 53 વખત, આપણા કુલ વાર કેટલા, 7, તો 52×7 કરવામાં આવે, અહીંયા વિદ્યાર્થી મિત્રો 52 પછી ગુણાકારનું ચિહ્ન છે, થોડી મિસ્ટેક છે, તો 52×7 તો કેટલા થયા 364, મતલબ તો આખા આખા 52 અઠવાડિયા થઈ ગયા, એટલે 52 વખત તો દરેક વાર આવી જશે, તો હવે 364 થયા। બિનલીપ વર્ષ છે, બિનલીપ વર્ષ છે માટે ટોટલ 364 થયા, 365, હવે એક દિવસ આમાં વધશે, કુલ 365-364 એટલે કેટલા દિવસ વધ્યા, 1,
હવે એ દિવસ રવિ હોઈ શકે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ગમે તે હોઈ શકે. હવે એ જે વાર હશે એ વખત એ 53 થશે, માટે ઘટના ઉદ્ભવે તેવો એક જ દિવસ થયો, બરાબર છે કે નહીં? કોઈ પણ હોઈ શકે એક દિવસ માટે. હવે કુલ પરિણામો 7 થયા, માટે એની સંભાવના થશે 1/7, એટલે બિન લિપર્સમાં 53 રવિવાર આપવાની સંભાવના 1/7. રવિવાર જ નહીં, બિન લિપર્સમાં બુધવાર આવવાની એ સંભાવના 1/7, ને ગુરુવાર આવવાની, કારણ કે એક દિવસ બાકી વધે છે, એ દિવસ એ હશે તો 53 થશે, બાકી તો બધાના કેટલા થશે? 52 થશે. તો આ રીતે બિનલિપ વર્ષમાં 53 વખત આવવાની સંભાવનાનો દાખલો ગણી શકાય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો લિપ વર્ષ હોય તો લિપ વર્ષ હોય તો 53 366 દિવસ હોય, કોઈ પણ વખત 53 આવવાની સંભાવનામાં શું થાય? તો કે 52 × 7 એટલે 364. હવે 366માંથી 64 જાય, 364 એટલે કેટલા બચ્યા? 2 બચ્યા, બરાબર છે કે નહીં? હવે એ 2 દિવસ કયા હશે? જે હશે એ 53 વખત થશે, માટે 2 દિવસ જે વધે તે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર કોઈ પણ હોઈ શકે, માટે અને કુલ વાર કેટલા છે આપણા? 7 છે. ઘટના ઉદ્ભવે તેવા કેટલા પરિણામો થયા? 2, માટે સંભાવના કેટલી થશે? 2/7 છે ને સરળ વિદ્યાર્થી મિત્રો. હવે બિનલિપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં કોઈ પણ 5 વખત આવે એની સંભાવના શોધી આપણે. તો બિનલિપ વર્ષમાં ફેબ્રુઆરીમાં કોઈ પણ વાર 5 વખત આવે તેની સંભાવના. બિનલિપ વર્ષ છે એટલે પહેલાં પહેલું યાદ કરો કેટલા દિવસો ફેબ્રુઆરીમાં? 28. કુલ વાર કેટલા? 7, બરાબર છે કે નહીં? 7 વાર યાદ આવી ગયા. 7 × 4 એટલે કેટલા થયા? 28. બિનલિપ વર્ષમાં 28 દિવસ, 28માંથી 28 વપરાઈ ગયા, દિવસ બાકી રહેશે નહીં, બરાબર 0, માટે સંભાવના કુલ પરિણામ 7, ઘટના ઉદ્ભવે તેવા 0, માટે સંભાવના કેટલી થશે? 0/7. એક પણ વાર જે છે એ 5 વખત આવશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લિપ વર્ષ લઈએ. લિપ વર્ષની ફેબ્રુઆરીમાં જો 5 વખત આવે એવું શોધવું હોય આપણે, તો કુલ વાર 7, 7 × 4 એટલે 28, લિપમાં ફેબ્રુઆરીમાં આવે 29, માટે 29 − 28 એટલે 1, કુલ 7, ઘટના ઉદ્ભવે તેવા 1, માટે સંભાવના થશે વિદ્યાર્થી મિત્રો 1/7. આ રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો છો લિપ વર્ષ બિન લિપ વર્ષના. આજે આપણે આટલું જ. કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા, આપણો કોઈ પણ પ્રશ્ન હશે તો અમારા પર્સનલ વોટ્સઅપ ઉપર પૂછી શકો છો. થેન્ક યુ, આભાર.